નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે જે જીભ છે એ જીભના કારણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, શેઠ, નોકર એના કારણે આપણે કહી શકીએ છીએ કે આ શેઠીઓ હોય, આ નોકર જ હોય, બરાબર? એ સમજ્યા. હવે આપણે આગળ જોઈએ. જીભ આ માણસના જાતિકુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનું છે તે પણ કહી દે છે. એક વખત ભરૂચમાં મેં બે મનુષ્યને વાઘી યુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાઘી યુદ્ધ ખેલતા હતા તેને નવાઈ નથી લાગી. બે માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે, લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તો લાલ ચોલ ડોલા કાઢીને ગાલ ઉપર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતરતી બતાવી દઉં. એક એક કરું જુઓ. હવે એક આ જે થોતળા માણસ હતા તો શું કહે છે, તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ ઉપર ગાલ દે છે, એટલે લાલ ચોલ ડોળા કાઢી, ડોલા એટલે ડોળા, પણ કલમ તો કાલા છે, ધોળામાં ધૂળ પડી તારા, ધોળામાં ધૂળ પડી તારા. બીજા એવું બે ટોપળા છે, એકબીજા ભાજે છે. સારા તારું મોં ઉજળું છે, ઉજળું એટલે ઉજળું છે, સફેદ છે, પણ કરમ તો કાળા છે, કાળા એટલે કાળા છે. ધોળામાં ધૂળ પડી, ધોળામાં ધૂળ પડી. બીજા ઉપરથી જવાબ દીધો. આ બંને યુદ્ધાઓએ એકમતે કાળનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. જ્યાં જ્યાં અળ છે ત્યાં શું બોલે છે, લ છે. ઉજળું આવે તો ઉજળું બોલ્યું છે, લાલ ચોળ તો ચોળ બોલ્યું છે, બરાબર? એટલે ડ ડ ગામનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં ડને સ્થાને ન વાપરતા સામે. ભરૂચમાં બધા અડને સ્થાને ન સામે. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે ડ બોલાય છે, ભરૂચમાં કેમ બોલાતો નથી એ ઉચ્ચાર શાસ્ત્રનો ઉદય કોઈ કોયડ્યો છે મને લાગે છે. બાળકોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી ડકાર શીખવાડવામાં શીખવવામાં આવે છે તે ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂવાસીઓએ મટી સાથે હળનો પણ બહિષ્કાર કર્યો હશે. પણ તે સાથે આપણે જાજી નિસ્બત નથી, ડકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું ઘેરકામ હાફ માગવાની સ્મૃતિ જીભ તે તળતું ખોદીએ છીએ તે રાહુ પીએ છીએ એમ કહેવાની કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. બાર ગામે પૂરી કરી આપણે જાણીએ છીએ કે જે જે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં દરેકની બોલી કેવી હોય છે, સરખી હોતી નથી. એની બોલી ઉપરથી આપણને ખબર પડી જાય છે. કાઠિયાવાડી હોય, સુરતના હોય, પટેલ હોય, મહેસાણાના હોય, તો પણ એની જે બોલી છે એ બોલી ઉપરથી આપણે તરત ઓળખી શકીએ છીએ. જીભની કુતૂહલ પ્રિયતાને છિદ્રને વિશે પણ અદભુત છે. દાંતના ખૂણે ખૂણામાં એ ફરી વળે છે. એક જીની સરખી ખરજ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ રહેતી હોય તો તેને શોધી કાઢે ત્યારે તે જંપે છે. એ વિષયમાં પણ તે અબળા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે છે. મોંમાં કાતરા પડ્યા હોય કે ચાંદી પડી હોય જીભ વારંવાર ત્યાં જવાની જ. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ગાર ઉજવાની શક્તિ છે કે તેથી શરીર ઉપર પડેલા ગાની જીભ વડે ચાટ ચાટ કરે છે. જો આપણે કંઈક ખાધું હોય તો દાંતમાં ગમે ત્યાં ભરાયેલું હોય તો આપણે જીભ ત્યાં વારંવાર એ કળ સાથે જાય છે. જ્યાં સુધી નીકળતું નથી ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. કૂતરા છે, કૂતરાને કંઈ પણ વાગ્યું હોય તો એની દવા નથી કરતા, એ પોતાની જીભથી એ ચાટે છે અને એના કારણે તેને તરત જે ગા છે એ રૂંઝાઈ જાય છે. પણ ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ગા રૂંઝવાની શક્તિ જતી રહી
ને તેને સ્તને ઘા પાડવાનીને પડેલા ઘા ચાતી ચાતી વિશાળને ઈંડા બનાવવાની શક્તિ આવી છે. બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ તેની જીભને લીધે જ છે. અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાનું હોય છે અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી. મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, પેટની બાબતમાં વરુ અને પગની બાબતમાં ગધેડો બળવાનો હોય છે તે જાણીતું છે. હવે શું કહે છે? બુદ્ધિમાં વધારે હાથની બાબતમાં ગોરીલો, નાકની બાબતમાં કૂતરો, કૂતરો અને નાક હોય તો એની જે સુગંધ છે એ તરત પારખી શકે છે. તેમજ બીજા જાનવરોની માફક એની સિંગડાને પૂછડી હોતા નથી. ને પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયો વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. હવે અમુક પ્રાણીઓ જે છે નાના, જેમ કીડી છે, વંદો છે, એને જીભ જ જોવા નથી મળતી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓની જીભ હોય છે પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. પરંતુ એક મનુષ્ય જેવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. એ મનુષ્ય એક જ એવો પ્રાણી છે કે જીભ વડે મોરનો પણ અવાજ કાઢી શકે, પોપટનો કાઢી શકે, વાયુનો, વાંદરાનો, બિલાડીનો, કૂતરાનો બધા અવાજ એ મનુષ્ય કાઢી શકે છે. પશુ પંખી તેમ કરી શકતા નથી. માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરો, બધો, સુવર, હેવાન કહી શકે છે. જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. એટલે એ માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે. જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. પ્રાણીઓ છે, પ્રાણીઓ એમની ભાષામાં વાતો કરતા હોય છે. આપણે પ્રાણીઓની ભાષા સમજી શકતા નથી, પણ મનુષ્ય એવું કહે છે હું જ શ્રેષ્ઠ છું, હું જ બળવાનું છું. એના કારણે આપણે સમજી શકીએ છીએ કે મનુષ્ય શ્રેષ્ઠતા ધરાવે છે. પ્રાણીઓમાં આવું કંઈ હોતું નથી. આપણે અહીંયા ગાય આવ્યું તો ગાયને આપણે હટ હટકાઈ તો જતી રહી છે, કૂતરાને બગાડીએ તો પણ જતું રહે છે, પણ મનુષ્યને હટ હટકાઈશું પડી જશે નહીં. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોડા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ ગઈ જઈ જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછળી હોય તેમ વર્તવા માંડે છે. તે પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે. સુધારકો પણ તીવ્ર બાણ વર્તાવતી જીભ સંજોગોમાં ફેરફાર કરતાં તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. ઘરને ખૂણે ઉપરી અમલદારની સંપન્ન ચાટકને કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. હવે કૂતરા પાછળ આપણે ભસતા આવીએ છીએ. અમુક માણસોને એવી ટેવ હોય છે કે સામે સામે ન કહી શકે, ખોદ નહીં કરે છે. હવે એક આપણે હું છું, બધાને એવું નથી કે હું જે ભણાવું છું એ ગમે છે, અમુકને ન પણ ગમતું બરાબર, તો શું કરે? મારા ગયા પછી અંદર અંદર વાતો કર્યા કરે કે ભાઈ નથી ભણાવતા, ભણાવે છે, આમ છે, તેમ છે, વાતો કરે છે બરાબર. પણ અમુક જેને હું ભણાવું છું એ ગમે છે તો એ બોલતા નથી. અને અમુક જણ જે પાછળથી બોલે છે અને ક્લાસમાં જ્યારે હું આવું છું ત્યારે મારી સાથે મોટી મોટી વાતો કરતા હોય છે, બેન તમે તો બહુ સરસ ભણાવો છો, આમ છે, તેમ છે, અને એ જ વ્યક્તિ મારું પાછું શું કરે છે, બોલે છે. આ પણ શું છે? એક જીભનું ઉદાહરણ છે. આટલે સુધી ખબર પડી? જય જય. હા.